चलो दोस्तों, गुड मॉर्निंग। नेक्स्ट हवे आपणे लोको चेप्टर भणीए छीए इलेक्ट्रो केमिस्ट्री विद्युत रसायण। बराबर छे, चेप्टर खूब ज मोटू छे, પણ આપણે લોકોએ જે મેઇન મેઇન કન્સેપ્ટ ભણવાના છે એ કન્સેપ્ટ ઉપર વધારે ફોકસ કરશું। ઓકે, ચલો ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં પહેલો જ કન્સેપ્ટ છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ, વિદ્યુત રાસાયણિક કોષ। તો દોસ્તો, હવે આ ચેપ્ટરમાં કોઈ કમ્પ્લીટ થિયરી લખવાની થશે નહીં, બરાબર છે? મેઇન મેઇન કન્સેપ્ટ જ આપવામાં આવશે। વિદ્યુત રાસાયણિક કોષ, ઇટ ઇઝ કોલ્ડ એઝ ઇલેક્ટ્રોકેમિકલ સેલ, ઇટ ઇઝ ઓલસો કોલ્ડ એઝ ગેલ્વેનિક સેલ। અને વિદ્યુત રાસાયણિક કોષ ને દોસ્તો બીજું નામ અપાય છે ગેલ્વેનિક કોષ, અથવા એને કહેવાય વોલ્ટેઇક કોષ। આ ઘણા બધા ગેલ્વેનિક અથવા વિદ્યુત રાસાયણિક કોષને શ્રેણીમાં જોડીએ તો બેટરી બને, આપણે જે બેટરી વાપરીએ છીએ બેટરી। ચલો, વિદ્યુત રાસાયણિક કોષનો મેઇન સિદ્ધાંત શું છે, એનો ઉપયોગ શું છે? તો એનું મેઇન કામ છે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું। બરાબર છે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું, એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે ઉર્જા ઉત્પન્ન થાય એને કહેવાય રાસાયણિક ઉર્જા। એ ઉર્જાને કન્વર્ટ કરશે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં, વિદ્યુત ઉર્જામાં, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું, એને કહેવાય સિદ્ધાંત વિદ્યુત રાસાયણિક કોષનું મેઇન કામ એનું આ છે, રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ। હવે દોસ્તો, વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયા જે થાય એ કોષમાં આપમેળે રાસાયણિક પ્રક્રિયા થાય, આપમેળે રાસાયણિક પ્રક્રિયા થાય। બરાબર છે, એટલે આપમેળે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે વિદ્યુત રાસાયણિક કોષ માટે દોસ્તો ડેલ્ટા જી ની કિંમત હંમેશા નેગેટિવ હોય, અને ડેલ્ટા જી ની કિંમત નેગેટિવ હોય તો કોષનો પોટેન્શિયલ પોઝિટિવ મળે। બરાબર છે, કારણ કે તમારી પાસે સૂત્ર છે ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એનએફ ઈ સેલ, જો ડેલ્ટા જી નેગેટિવ આ નેગેટિવ તો એની કિંમત આવે પોઝિટિવ। બરાબર, વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા આપમેળે થાય એટલે ડેલ્ટા જી ની કિંમત આવે નેગેટિવ, ઈ સેલ થાય પોઝિટિવ। ઈ સેલ શું છે એ હમણાં બધી વાત કરીએ। ચલો નેક્સ્ટ દોસ્તો, વિદ્યુત રાસાયણિક કોષની રચના શું છે, રચના શું છે ભાઈ, રચના બને કઈ રીતે? કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ બનાવવો હોય તો કરવાનું શું? બહુ સિમ્પલ વસ્તુ છે, બે પાત્ર લેવાના, સમજી લો કે આ એક પાત્ર છે, આ બીજું પાત્ર છે, આ બે પાત્રમાં વિદ્યુત વિભાજ્યના દ્રાવણ નાખવાના, સમજી લો કે અહીંયા એક દ્રાવણ છે, અહીંયા એક દ્રાવણ છે, અને બંનેમાં પાત્રમાં તળિયે ડૂબે નહીં એવી રીતે વિદ્યુત ધ્રુવ ઉડાડવાના। વિદ્યુત ધ્રુવ શું છે એ પણ ખબર પડશે। ચલો, અત્યારે હું પર્ટિક્યુલર એક ગેલ્વેનિક કોષ લઈ લઉં છું, એમાં આ બે પાત્ર છે, પાત્ર એ પાત્ર બી, એમાં પર્ટિક્યુલર પાત્ર એમાં એક મોલર ઝીંક સલ્ફેટ નું જલીય દ્રાવણ ભરી દઉં છું। જરૂરી નથી આવું જોયો, જોજો આ તો હું પર્ટિક્યુલર લઉં છું, અને બીજું પાત્ર છે એમાં એક મોલર કોપર સલ્ફેટ નું જલીય દ્રાવણ ભરી દઉં છું। બરાબર છે, ચાલો પાત્ર એમાં ઝીંક સલ્ફેટ નું એક મોલર સાંદ્રતા ધરાવતું જલીય દ્રાવણ છે અને એમાં તળિયે
पड़े नहीं तेवी रीते चोक्कस वजन करेलो जिंक धातु नो सळियो छे। जिंक धातु नो सळियो छे। एवी ज रीते पात्र बी मां एक मोलर कॉपर सल्फेट नु जलीय द्रावण छे अने एमां पात्रमां तळिये स्पर्शे ने एवी रीते चोक्कस वजन करेलो कॉपर धातु नो सळियो छे। कॉपर धातु बराबर छे। त्यार बाद आ बन्ने सळियाने कॉपर ना तार वडे गैल्वेनोमीटर अथवा ए मीटर द्वारा गैल्वेनोमीटर अथवा ए मीटर वडे एक बीजा साथे जोड़वामां आवे छे। अने त्यार बाद आ बन्ने पात्रोने आ बन्ने पात्रमां रहेला द्रावणोने एक बीजाना संपर्कमां राखवा माटे एक ऊंधा यू आकारनी काचनी नळी होय के जेमां योग्य क्षारनुं अगार अगारमां द्रावण बनाव्युं होय। ए नळी डुबाडવામાં આવે। आ जे नळी छे એને કહેવાય ક્ષાર સેતુ। એ દોસ્તો KCl KNO3 અથવા એમોનિયમ નાઇટ્રેટ NH4NO3 નું અગાર અગારમાં બનાવેલું દ્રાવણ છે। બરાબર તો આકૃતિમાં તમને જે દેખાય છે એ છે एक प्रकार नो विद्युत रासायनिक कोष। आ खास प्रकार ना विद्युत रासायनिक कोष ने कहेवाय डेनियल कोष। अने ए पण पर्टिक्युलरली जो विद्युत रासायनिक कोष नी रचना मा वापरेला द्रावणों नी सांद्रता एक एक मोलर होय। बराबर छे। विद्युत रासायनिक कोष नी रचना मा वापरेला द्रावणों नी सांद्रता एक एक मोलर होय। जो वायु विद्युत ध्रुव वापरो तो वायु नु दबाण एक बार होय અને તાપમાન ઓરડાનું તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હોય તો એવા કોષને કહેવાય પ્રમાણિત કોષ। તો દોસ્તો તમને જે આકૃતિમાં દેખાય છે એ મેં આપેલો છે પ્રમાણિત ડેનિયલ કોષ। બધા વોલ્ટેક કોષોને ડેનિયલ કોષ કહેવાય નહીં, આ પર્ટિક્યુલર કોષને કહેવાય ડેનિયલ કોષ। દોસ્તો એક પાત્રમાં ઝિંક સલ્ફેટ ઝિંકનો સળિયો, બીજા પાત્રમાં કોપર સલ્ફેટ કોપરનો સળિયો હોય તો એને ડેનિયલ કોષ કહેવાય। આવા તો અનેક બનાવી શકો તમે, MgSO4 ના દ્રાવણમાં Mg નો સળિયો, AgNO3 ના દ્રાવણમાં Ag નો સળિયો અને પછી કોપરના તાર વડે જોડી દો તો એ એક પ્રકારનો વિદ્યુત રાસાયણિક કોષ જ છે, પણ એને ડેનિયલ કોષ કહેવાય નહીં। ડેનિયલ કોષ મીન્સ ઝિંક સલ્ફેટ ઝિંક નો સળિયો, કોપર સલ્ફેટ કોપર નો સળિયો, ધેટ્સ ઓલ। તો આવી રચના બનાવીને મૂકી દો તમે, આ આકૃતિમાં દેખાય છે એવી રચના બનાવીને મૂકી દો અને અમુક સમય બાદ તમે આ બે સળિયાને બહાર કાઢી પાણી વડે ધોઈને પછી પાછું વજન કરો તો તમને ખબર પડે કે ઝિંકના સળિયાનું વજન ઘટી ગયું હોય અને કોપરના સળિયાનું વજન વધી ગયું હોય। ઝિંકના સળિયાનું વજન ઘટી ગયું હોય અને કોપરના સળિયાનું વજન વધી ગયું હોય, આવું થવા પાછળનું કારણ શું? તો અહીંયા થતી હોય રેડોક્સ પ્રક્રિયા। આ ઝિંક છે, ઝિંક એનું ઓક્સિડેશન થતું હોય ને શું બને Zn+2 અને અહીંયા દ્રાવણમાંનો Cu+2 હોય એનું રિડક્શન થાય ને બને કોપર, ઈ કોપર અહીંયા જમા થાય એટલે તાંબાના વજનમાં વધારો થાય અને ઝિંકના વજનમાં શું થાય ઘટાડો। તો અહીંયા નીચે પ્રમાણે રેડોક્સ પ્રક્રિયા થાય। વિદ્યુત રાસાયણિક કોષમાં થતી પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયા છે। બરાબર છે। Zn હોય Zn એનું Zn+2 માં ઓક્સિડેશન થાય। તો દોસ્તો પાત્ર એમાં ધીમે ધીમે ધન વિષભારની માત્રા વધશે કારણ કે દ્રાવણમાં Zn+2 ભળવા મળ્યો। પાત્ર બી માં દ્રાવણમાં Cu+2 હતો, એ બે ઇલેક્ટ્રોન મેળવે અને બનાવે Cu સોલિડ। બરાબર, એટલે અલ્ટીમેટ આખી પ્રક્રિયા આવી થાય, Zn સોલિડ પ્લસ Cu+2 એક્વિયસ ગિવ્સ Zn+2 એક્વિયસ પ્લસ
सीयू सॉलिड ओके आ प्रकार की प्रक्रिया है दोस्तों विद्युत रासायनिक कोष में विद्युत रासायनिक कोष में जे सरिया पर ऑक्सीडेशन प्रक्रिया थाय एने एनोड कहेवाय याद रखो विद्युत रासायनिक कोष में जे सरिया पर ऑक्सीडेशन प्रक्रिया थाय एने एनोड कहेवाय अने विद्युत रासायनिक कोष में एनोड ऋण ध्रुव तरीके लेवाय पॉइंट टू बी नोटेड मेन कंसेप्ट समझवानो छे आ काई रट्टा नथी मारवाना बराबर विद्युत रासायनिक कोष में जे ध्रुव पर ऑक्सीडेशन प्रक्रिया थाय एने एनोड कहेवाय अने एनोड केवो ध्रुव होय ऋण ध्रुव विद्युत रासायनिक कोष में ज्यां रिडक्शन प्रक्रिया थाय एने कैथोड कहेवाय अने कैथोड धन ध्रुव तरीके लेवाय याद रखो अहीं प्रक्रिया पहला थाशे प्रक्रिया थाशे पछी खबर पड़शे कोण एनोड छे कोण कैथोड छे विद्युत विभाजन आखी आनाथी अलग वस्तु छे अहीं तमे बस सिस्टम बनाई दीधी मूकी दीधुं काम पूरु थई गयुं ऑटोमेटिक प्रक्रिया थशे ज्यां ऑक्सीडेशन थशे एने आपणे एनोड कहेवानुं ज्यां रिडक्शन थशे एने आपणे कैथोड कहेवानुं ओके तो हवे समझो के आ आकृति तमने लोकोने देखाय छे पात्र एमां धीमे धीमे Zn प्लस टू वधतो जाय एटले पात्र ए धन विस्भारित बनतो जाय पात्र बी माथी Cu प्लस टू अहींयाथी Cu मां रूपांतरण थाय तो SO4 माइनस टू वधे એટલે પાત્ર બી ઋણ વિસ્ભારિત બનતું જાય અને જો દોસ્તો આવું થાય એક પાત્ર ધન વિસ્ભારિત હોય અને એક પાત્ર ઋણ વિસ્ભારિત હોય તો કોષની પ્રક્રિયા અટકી જાય કોષ વિદ્યુતીય રીતે તટસ્થ ન હોય તો કોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરતો બંધ થઈ જાય કોષ કાર્યરત ના રહે એટલા માટે આજે વચ્ચે યુ આકારની જે કાચની નળી છે યુ આકારની દોસ્તો કાચની નળી છે એને કહેવાય ક્ષાર સેતુ બરાબર ક્ષાર સેતુ નું મેન કામ શું છે ભાઈ ક્ષાર સેતુ છે ને એનું બહુ જોરદાર કામ છે બરાબર છે ક્ષાર સેતુ ચલો દોસ્તો ક્ષાર સેતુ નું કામ શું ક્ષાર સેતુ નું કામ શું પહેલી વાત ક્ષાર સેતુ શું કામ કરે એની વાત કરીએ તો પહેલા તો દોસ્તો વિદ્યુત રાસાયણિક કોષના બે દ્રાવણોને જોડે છે એનોડ અને કેથોડમાં જે વિદ્યુત રાસાયણિક કોષમાં જે વિદ્યુત વિભાજનના દ્રાવણો છે એ વિદ્યુત વિભાજનના દ્રાવણોને જોડવાનું કામ કરે એટલે વિદ્યુત રાસાયણિક કોષના બે દ્રાવણોને જોડે વિદ્યુત રાસાયણિક કોષના બે દ્રાવણોને જોડે કોના માધ્યમ દ્વારા ક્ષાર સેતુના માધ્યમ દ્વારા બરાબર બીજી વસ્તુ દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખે સાહેબ કઈ રીતે જાળવી રાખે એની વાત કરીએ દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખે દ્રાવણોની વિદ્યુતીય તટસ્થતા જાળવી રાખે ત્યારબાદ વિદ્યુતીય રીતે કોષને પરિપૂર્ણ કરે વિદ્યુત રાસાયણિક કોષનો વિદ્યુતીય પરિપથ કોષનો વિદ્યુતીય પરિપથ પૂર્ણ કરે અને લાસ્ટ લિક્વિડ જંકશન પોટેન્શિયલ દોસ્તો કોષના લિક્વિડ જંકશન પોટેન્શિયલ LGP તે હમણાં સમજાવું છું આ શું છે લિક્વિડ જંકશન પોટેન્શિયલ લિક્વિડ જંકશન પોટેન્શિયલ એટલે થાય LJP ને અવરોધે છે ને અવરોધે છે આથી હું થાય જેથી કોષનો વોલ્ટેજ ઘટતો નથી જેથી કોષનો વોલ્ટેજ ને આપણે કહીશું EMF ઘટતો નથી બહુ સિમ્પલ વસ્તુ છે ભાઈ
આપણે આ રચના કરી છે શું કામ? વિદ્યુત રાસાયણિક કોષ બનાવવા શું કામ? વિદ્યુત જથ્થો મેળવવા માટે. તો અહીંયા જો આ રચના તમે બનાવી એટલે આ ઝેડએન માંથી ઝેડએન પ્લસ ટુ મુક્ત થાય, એટલે અહીંયાથી બે ઇલેક્ટ્રોન છે એ આ બાહ્ય પરિપથ દ્વારા, આ બે ઇલેક્ટ્રોન છે એ આ બાહ્ય પરિપથ દ્વારા એનોડ થી કેથોડ તરફ વહન પામશે. અત્યારે આ ઝિંક શું છે? એનોડ. કોપર શું છે? કેથોડ. બે ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા રહે, બાહ્ય પરિપથમાં ઇલેક્ટ્રોન નું વહન ક્યાંથી ક્યાંનું થાય? એનોડ થી કેથોડ. તો દોસ્તો વિદ્યુત પ્રવાહ નું વહન ક્યાંથી ક્યાંનું થાય? ઇલેક્ટ્રોન ના પ્રવાહ થી વિરુદ્ધ. વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોન ના પ્રવાહ થી વિરુદ્ધ હોય, ઇલેક્ટ્રોન નો પ્રવાહ એનોડ થી કેથોડ છે, તો વિદ્યુત પ્રવાહ ક્યાંથી ક્યાંનો હશે? કેથોડ થી એનોડ. એનોડ. ચલો તો સમજો કે આ બે ઇલેક્ટ્રોન અહીંયા ગયા, એને અહીંયા સીયુ પ્લસ ટુ નું રિડક્શન કર્યું, સીયુ બની ગયું. અહીંયા ઝેડ એન પ્લસ ટુ છે, અહીંયા એસઓ ફોર માઇનસ ટુ છે. તો આ ધન વિષભાર વધતો જાય, આ ઋણ વિષભાર વધતો જાય, તો જો આવું થાય તો કોષની પ્રક્રિયા અટકી જાય. ઈ નો અટકે એટલા માટે અહીંયા વાપરું આપણે ક્ષાર સેતુ નું દ્રાવણ. ક્ષાર સેતુમાં દ્રાવણ ના અનુસંધાનમાં આ દ્રાવણ આરે ક્ષાર સેતુ ના આયનો પ્રક્રિયા ન કરી નાખતા હોય એવા દ્રાવણો ભરાય. પછી એક પાત્રમાં એઝીએનઓ થ્રી હોય ને અહીંયા તમે કેસીએલ નાખીને બેહો, તો એઝીએનઓ થ્રી અને કેસીએલ વચ્ચે પ્રક્રિયા થઈ જાય ને એઝીસીએલ નું ઉક્ષેપણ મળે થવા, તો ત્યારે કેસીએલ નો વપરાય. એટલે અહીંયા સાહેબ તમે તો શીખવાડી દીધું ક્ષાર સેતુમાં કેસીએલ કે એનઓ થ્રી એમોનિયમ નાઇટ્રેટ ગમે એ નાખાય, એવું ન હોય. ક્ષાર સેતુમાં ગમે એ દ્રાવણ ન નખાય. ક્ષાર સેતુમાં એવા જ દ્રાવણ નખાય કે એમાં રહેલા ધન આયન અને ઋણ આયન ના વહનાંક સમાન હોય. બરાબર છે? ક્ષાર સેતુમાં પોઈન્ટ ટુ બી નોટેડ, ક્ષાર સેતુ માં એવા જ દ્રાવણો ભરી શકાય, એવા દ્રાવણો ભરી શકાય કે જેમાં ધન આયન અને જેમાં રહેલા ધન આયન અને ઋણ આયન ના વહનાંક સમાન હોય. બરાબર છે? એટલે સમજી લો કે KCl છે તો દ્રાવણમાં K પ્લસ નું વહન પામવાની ક્ષમતા અને Cl માઇનસ નું વહન પામવાની ક્ષમતા કેવી હોય? સમાન હોય. એને કહેવાય વહનાંક સમાન. બરાબર છે? સમજી લો કે તમે લોકો વહનાંક કઈ રીતે શોધાય? કોઈ પણ આયન નો વહનાંક એટલે તે આયન નું વહન, તે આયન ની ગતિ છેદમાં ધન આયન અને ઋણ આયન બંનેની ગતિ નો સરવાળો. બરાબર છે? હવે સમજી લો કે મારે કોઈ પણ આયન નો વહનાંક ગણવો છે, તો કોઈ પણ આયન નો સમજી લો ધન આયન નો વહનાંક ગણવો છે, તો ધન આયન નો વહનાંક એટલે શું થાય? તો દ્રાવણમાં ધન આયન ની ગતિ, દ્રાવણમાં ધન આયન ની ગતિ છેદમાં ધન આયન ની ગતિ અને ઋણ આયન ની ગતિ નો સરવાળો. ધન આયન ની ગતિ પ્લસ ઋણ આયન ની ગતિ નો સરવાળો. તમને કદાચ પૂછી નાખે કે એક ક્ષાર સેતુમાં ભરેલા દ્રાવણમાં ધન આયન ની ગતિ એટલી અને ઋણ આયન ની ગતિ એટલી છે, તો ધન આયન અને ઋણ આયન ની ગતિના સોરી ધન આયન અને ઋણ આયન નો વહનાંક જણાવો. તો આ સિમ્પલ ફોર્મ્યુલા તમારે મારી દેવાનું. બરાબર? ધન આયન નો વહનાંક ગણવો હોય તો ધન આયન ની ગતિ છેદમાં ધન આયન અને ઋણ આયન ની ગતિ નો સરવાળો, સેમ વે ઋણ આયન નો વહનાંક એટલે દ્રાવણમાં ઋણ આયન ની ગતિ, દ્રાવણમાં ઋણ આયન ની ગતિ છેદમાં ધન આયન ની ગતિ અને ઋણ આયન ની
गति नो सरवाळो। ओके तो दोस्तों आ धन आयन नो वहनांक अने ऋण आयन नो वहनांक जेना सरखा होय एवा द्रावणो ने ज तमे लोको क्षार सेतु मां भरी शको। पहली बात। बीजी बात, क्षार सेतु मां भरेला द्रावण विद्युत रासायनिक कोषनी रचनामां वपरेला द्रावण विद्युत विभाजनना द्रावण साथे प्रक्रिया करता होवा जोईए नहीं। बराबर छे, बहु महत्वना मुद्दा छे आ बे। क्षार सेतु मां भरेल द्रावण विद्युत रासायनिक कोषनी रचनामां वापरेला विद्युत विभाज्यना द्रावण साथे प्रक्रिया करता न होवा जोईए, एटले एवुं द्रावण भरी शकाय के जे विद्युत रासायनिक कोषमां भरेला द्रावण साथे प्रक्रिया न करे। ओके चलो हवे पाछा 2-3 मिनिट पछी फरीथी जॉइन थईए एटला हुं लई लो। चलो तुमां केवा द्रावण भरी शकाय, तो के क्षार सेतुमां एवा द्रावण भरी शकाय के जेमां धन आयन अने ऋण आयन ना वहनांक समान होय। बीजी वात, क्षार सेतुमां एवा द्रावण भरी शकाय के जे रासायनिक रीते निष्क्रिय होय, एटले के जे विद्युत रासायनिक कोषनी रचनामां वपरायेला द्रावण होय एनी साथे प्रक्रिया करता न होय तेवा। बीजू, क्षार सेतुमां एवा ज द्रावण भरी शकाय के जेमां रहेला धन आयन अने ऋण आयन नो ट्रांसपोर्ट अंक अथवा तो एने कहेवाय ट्रांसफरन्स अंक समान होय। बराबर छे, क्षार सेतुमां एवा ज द्रावणो भरी शकाय के जेमां रहेला धन आयन अने અને ઋણ આયનોના ટ્રાન્સપોર્ટ અંક અથવા એને કહેવાય ટ્રાન્સફરન્સ અંક સમાન હોય। ચલો દોસ્તો, ટ્રાન્સફરન્સ અંક એટલે શું થાય? तो धन आयन नो ट्रांसपोर्ट अंक नो मतलब एवो थाय के द्रावण मां धन आयन द्वारा वहन पामतो विद्युत प्रवाह, द्रावण मां धन आयन द्वारा वहन पामतो विद्युत प्रवाह छेद मां द्रावण मां रहेला धन आयन अने ऋण आयन बन्ने द्वारा वहन पामतो विद्युत प्रवाह, एटले आखा द्रावण द्वारा वहन पामतो विद्युत प्रवाह। बराबर छे, एटले हुं एम कही शकुं के धन आयन नो ट्रांसपोर्ट अंक धन आयन नो ट्रांसपोर्ट अंक एटले एने शॉर्ट मां लखशुं आपणे ट्रांसपोर्ट नंबर ऑफ केटियन એટલે ટીસી, ધન આયનને કેટિયન કહેવાય ને, એટલે ધન આયનનો ટ્રાન્સપોર્ટ અંક એટલે ટીસી, એટલે ધન આયન દ્વારા વહન પામતો વિદ્યુત પ્રવાહ, ધન આયન દ્વારા વહન પામતો વિદ્યુત પ્રવાહ, धन आयन द्वारा वहन पामतो विद्युत प्रवाह छेद मा द्रावण माथी पसार करेल कुल विद्युत प्रवाह, अथवा तो द्रावण द्वारा पसार थयेल कुल विद्युत प्रवाह, द्रावण माथी पसार करेल कुल विद्युत प्रवाह। बराबर, ट्रांसपोर्ट नंबर एटले शुं थाय, तो के द्रावण मा धन आयन द्वारा जेटलो विद्युत प्रवाह
वहन थाय छे ई छेदमां द्रावण आखा द्रावण द्वारा जेटलो विद्युत प्रवाह पसार वहन थाय छे ते अथवा तो ऋण आयनो ट्रांसपोर्ट नंबर अथवा तो ट्रांसपोर्ट अंक अथवा तो ट्रांसपरेंस अंक એને કહેવાય ટ્રાન્સપોર્ટ નંબર ઓફ એનિયોન આને તમે આમે દર્શાવી દો ટી પ્લસ ટી માઇનસ તમારી ઉપર આધાર રાખે સેમ સૂત્ર ઋણ આયન દ્વારા વહન પામતો અહીંયા આવો તો મેડમ આ જો બધા ડિસ્ટર્બન્સ પહેલા આવે છે આ જો આ તો આ હું ऋण आयन नो ट्रांसपोर्ट नंबर ऋण आयन द्वारा वहन पामतो विद्युत प्रवाह छेद मा द्रावण माथी पसार करेल कुल विद्युत प्रवाह तो मे बी तमने लोगों ने प्रश्न पूछाय કે એક દ્રાવણ એક ક્ષાર સેતુમાં ભરેલ દ્રાવણ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલો છે અને ધન આયન દ્વારા પસાર થતો વિદ્યુત પ્રવાહ અને ઋણ આયન દ્વારા પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલો હોય તો અનુક્રમે ધન આયન અને ઋણ આયન ના ટ્રાન્સપોર્ટ અંગ જણાવો તો સિમ્પલ ઇઝ ધી બેસ્ટ ધન આયન દ્વારા વહન પામતો વિદ્યુત પ્રવાહ છેદમાં દ્રાવણ નો વિદ્યુત પ્રવાહ ઋણ આયન નો વિદ્યુત પ્રવાહ છેદમાં દ્રાવણ નો વિદ્યુત પ્રવાહ કરો એટલે અનુક્રમે તેમના ટ્રાન્સપોર્ટ નંબર મળી જાય અને જે દ્રાવણના ધન આયન અને ઋણ આયનના ટ્રાન્સપોર્ટ નંબર સમાન હોય એવા દ્રાવણોને જ ક્ષાર સેતુમાં ભરી શકાય ભાઈ ઓકે ખબર પડી ચાલો તો બધાને આશા રાખું છું વિદ્યુત રાસાયણિક કોષમાં કમ્પ્લીટ ખબર પડી હશે ચલો આખો સવાલ કમ્પ્લીટ ખબર પડી હવે તમને જે આકૃતિમાં જે વિદ્યુત રાસાયણિક કોષ બતાવ્યો હતો ઝીંક સલ્ફેટ ઝીંક નો સળિયો કોપર સલ્ફેટ કોપર નો સળિયો એને કહેવાય પર્ટિક્યુલર ડેનિયલ કોષ વિદ્યુત રાસાયણિક કોષની રચનામાં વપરાતા દ્રાવણોની સાંદ્રતા એક મોલર હોય જો વાયુ વિદ્યુત ધ્રુવ વાપર્યો હોય તો વાયુનું દબાણ એક બાર હોય અને તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હોય ઓકે કોષની રચનામાં વપરાતા દ્રાવણોની સાંદ્રતા એક મોલર હોય વાયુ વિદ્યુત ધ્રુવ વાપરેલ હોય તો વાયુનું દબાણ એક બાર હોય તથા તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ હોય તો તેવા કોષને પ્રમાણિત કોષ કહે છે ઓકે ચાલો વિદ્યુત રાસાયણિક કોષમાં દોસ્તો ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાંનું થાય એનોડથી કેથોડ ત્યારબાદ ઇલેક્ટ્રોનનું વહન એનોડથી કેથોડ વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનના પ્રવાહથી વિરુદ્ધ હોય એટલે વિદ્યુત પ્રવાહની દિશા કઈ થશે કેથોડથી એનોડ યાદ રાખજો તમને લોકોને એમ કે ઇલેક્ટ્રોનના પ્રવાહની દિશા તો એનોડથી કેથોડ પણ વિદ્યુત પ્રવાહની દિશા કે તો દોસ્તો કેથોડથી એનોડ જ લખાય બરાબર છે ત્યારબાદ બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય તો કે બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય દ્રાવણોમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય
તો આયનો દ્વારા થાય. દ્રાવણોમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? આયનો દ્વારા થાય. જ્યારે બાહ્ય પરિપથમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? ઇલેક્ટ્રોન દ્વારા થાય. ચલો બીજી વાત, આપણે વાત કરી હતી કે બંને પાત્રને કોપરના તાર વડે ગેલ્વેનોમીટર અથવા એમીટર વડે જોડવામાં આવે. તો દોસ્તો ગેલ્વેનોમીટર શું કામ કરે? ગેલ્વેનોમીટર નું કામ શું? વિદ્યુત પ્રવાહનું માપન. રાઈટ, ગેલ્વેનોમીટર માત્ર વિદ્યુત દિશા નક્કી કરે. ગેલ્વેનોમીટર માત્ર શું કામ કરે? વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરે. વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરે. જ્યારે એમીટર વાપરો, એમીટર તો એ શું કરે? વિદ્યુત પ્રવાહની દિશા તેમજ તેનું હું નક્કી કરે, મૂલ્ય માપન નક્કી કરે. બરાબર. ત્યારબાદ એક મસ્ત હું શબ્દ બોલ્યો તો બીજો, કે ક્ષાર સેતુ શું કામ કરે? લિક્વિડ જંકશન પોટેન્શિયલ ને અવરોધે. ક્ષાર સેતુ શું કામ કરે? લિક્વિડ જંકશન પોટેન્શિયલ ને અવરોધે. વોટ ડુ યુ મીન બાય લિક્વિડ જંકશન પોટેન્શિયલ? વોટ ડુ યુ મીન બાય લિક્વિડ જંકશન પોટેન્શિયલ? સમજી લો કે તમારી પાસે એક દ્રાવણ હતું અહીંયા, ઝિંક સલ્ફેટ. બીજું દ્રાવણ હતું અહીંયા કોપર સલ્ફેટ. તો આપણે અહીંયા આ ઝિંક સલ્ફેટ અને કોપર સલ્ફેટ છે એ બંને દ્રાવણોને કોઈ એવી રચના આપવામાં આવે, બરાબર છે? આવી રીતે હું આ બીજો એક પ્રકારનો એવો કોષ બનાવું. અહીંયા એક અલગ સાંદ્રતા વાળું દ્રાવણ છે, અહીંયા એક અલગ સાંદ્રતા વાળું દ્રાવણ છે. આને બાહ્ય પરિપથારે જોડી દીધો છે, આને બાહ્ય પરિપથારે જોડી દીધો છે. તો અહીંયા ક્ષાર સેતુ વાપરવાની કઈ જરૂર જ નથી. આ બે દ્રાવણો સીધા એકબીજાના સંપર્કમાં આવી ગયા. તો આ જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો જયારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે બંને દ્રાવણના આયનોની જુદી જુદી ઝડપના કારણે, બંને દ્રાવણના આયનોની જુદી જુદી ઝડપ હોય ભાઈ, એના કારણે પોટેન્શિયલ ડિફરન્સ, પોટેન્શિયલ તફાવત ઉદ્ભવે. એ પોટેન્શિયલ તફાવતના કારણે, આ કોષના કારણે જે ઈએમએફ મળવો જોઈએ એ ન મળે, ઈએમએફ ઘટી જાય તો એને નુકસાન થાય ને. એટલે ક્ષાર સેતુ શું કરે? લિક્વિડ જંકશન પોટેન્શિયલ આ બે દ્રાવણોને સીધા સંપર્કમાં આવતા અટકાવી દે. જો એ બે સીધા સંપર્કમાં આવે તો જુદા જુદા આયનો છે ને, અહીંયા ઝેડ એન પ્લસ ટુ છે, અહીંયા સીયુ પ્લસ ટુ છે, એ જુદા જુદા આયનોની ગતિ પણ જુદી જુદી હોય, જેના કારણે પોટેન્શિયલ ડિફરન્સ આવે. શું થાય? કે જુદા જુદા, જુદી જુદી સાંદ્રતા અથવા જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણોને, જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણોને એકબીજાના સંપર્કમાં, અથવા તો જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો એકબીજાના સંપર્કમાં આવે તો તેમાં જુદા જુદા આયનોની ઝડપ જુદી જુદી હોય, બરાબર? જુદા જુદા વિદ્યુત વિભાજનના દ્રાવણો એકબીજાના સંપર્કમાં આવે ત્યારે તો તેમાં સંપર્ક સપાટી, એટલે આ સંપર્ક સપાટી, આ બે દ્રાવણો એકબીજાને અડાઈ સંપર્ક સપાટી પાસે બંને દ્રાવણના આયનોની જુદી જુદી ઝડપના કારણે, જુદી જુદી ઝડપના કારણે પોટેન્શિયલ ડિફરન્સ સર્જાય છે. પોટેન્શિયલ તફાવત સર્જાય છે. જુદા જુદા વિદ્યુત વિભાજનના દ્રાવણો એકબીજાના સંપર્કમાં આવે
संपर्क सपाटी पास आ जुदा जुदा विद्युत विभाजन द्रावण एक बीजा संपर्क में आए तो आ संपर्क सपाटी पास जुदी आयनों की जुदी जुदी झड़प ना कारण पोटेंशियल तफावत सर्जाय छे જેથી કોષનો પોટેન્શિયલ આખા જે વિદ્યુત રાસાયણિક કોષનો પોટેન્શિયલ ઈ સેલ અથવા ઈએમએફ સી ઘટે જેથી કોષનો પોટેન્શિયલ ઘટે છે આ તફાવતને આ પોટેન્શિયલ તફાવત જે આયનોની જુદી જુદી ઝડપના કારણે ઉદ્ભવ્યો ઈ પોટેન્શિયલ તફાવતને लिक्विड लिक्विड जंक्शन पोटेंशियल कहे छे। जो पहले थी बे विद्युत विभाजन द्रावणों सीधे सीधा एक बीजा संपर्क में आवी जाए आवी रीते तो आ संपर्क सपाटी पासे आना आयन अने आना आयन नी झड़प अलग अलग होय झड़प अलग अलग होवाना कारणे पोटेंशियल डिफरेंस सर्जाय ई पोटेंशियल डिफरेंस ना कारणे कोष नो जे पोटेंशियल होय एमां घटाड़ो थाय तो आ जे पोटेंशियल डिफरेंस उद्भव्यो एने कहेवाय लिक्विड जंक्शन पोटेंशियल अलग अलग लिक्विड एकबीजाना संपर्कमां आव्यो एने कहेवाय लिक्विड जंक्शन पोटेंशियल। हवे क्षार सेतु शुं काम करे आ बेने सीधा संपर्कमां न आवा दे क्षार सेतु आ बेने सीधा संपर्कमां न आवा दे खबर पड़ी क्षार सेतु अहींया બીજું દ્રાવણ આવી જાય આ બે દ્રાવણો સીધા સંપર્કમાં ન આવે પણ એ બેને જોડી રાખવાનું કામ ક્ષાર સેતુના મારફતે થાય જેથી લિક્વિડ જંકશન પોટેન્શિયલ છે એ અવરોધાઈ જાય જેના કારણે કોષનો પોટેન્શિયલ ઘટે એ ઘટે નહીં। ઓકે બોલો એટલામાં કોઈને કઈ પ્રોબ્લેમ? નો પ્રોબ્લેમ સર, નો પ્રોબ્લેમ, પ્રોબ્લેમ નથી ને, કોઈને સમજાઈ ગયું બધું કમ્પ્લીટ? હા સર। ઓકે ઓકે વેરી ગુડ વેરી ગુડ। તમને લોકોને રેડોક્સ ની ડીપીપી આખું પેમ્પલેટ થોડુંક મેં 40-50 સવાલ કાઢીને આપ્યા છે એ સોલ્વ કરવાની કોશિશ કરજો, એ સવાલ સોલ્વ થઈ જાય એટલે રેડોક્સ માંથી લગભગ પ્રશ્ન પૂછાય તો તમને વાંધો નહીં આવે। આ ચેપ્ટર માં જે કઈ પણ નવું નોલેજ આપવાનું છે એ કમ્પ્લીટ આપતો રહીશ અને જ્યારે જ્યારે નવાની વાત તો બે નંબરની છે પણ મને જે ઇમ્પોર્ટન્ટ લાગશે હું એમ કહીશ કે આ ટોપિક માંથી મોટા ભાગે પ્રશ્ન પૂછાય છે તો એ ટોપિક કમ્પ્લીટ તમારે કરવાના છે, બરાબર છે? આજના જે ટોપિક હતા એ નવા ટોપિક છે, આ જે ટ્રાન્સફોર્મર અંક ને આવેલું જે ટ્રાન્ઝેક્શન અંક હતો અને બીજો હતો વહન અંક ને એ તો એ કદાચ પૂછાય તો પૂછાય પણ આપણે યાદ તો હોવું જોઈએ ને કે ભાઈ ધન આયન નો વહન અંક એટલે શું થાય? તો કે દ્રાવણમાં ધન આયન ની ગતિ છેદમાં બંને આયનો ની ગતિ નો સરવાળો। સિમ્પલ પૂછાણો હોય તો આવડવું તો જોઈએ ને। ઓકે ચાલો